दौर। सूरत में 86, वडोदरा में 45, पाटण में 6, गांधीनगर में 7 केस, तो दहगाम और भावनगर में 3 और महसाणा में 9 केस। अमदावाद में सादगी थी निकली भगवान जगन्नाथ की जलयात्रा, तो वड़ताल ताबाना साळंगपुर सहित मंदिरों 17 जून थी खुलशे। नमस्कार, गुजरात नॉनस्टॉप में आपनुं स्वागत छे। हूं छुं आपनी साथे फाल्गुनी। समाचारोनी वात करिए, राज्य में वरसादनी शुरुआत थई छे, ते प्रमाणे सौराष्ट्र होय, उत्तर गुजरात होय के मध्य गुजरात होय, त्यां वरसादनी एंट्री थई चूकी छे। वरसादी माहोल जोवा मळ्यो छे अमरेली, भावनगर, मोरबी अने बोटाद जिल्लामां, के ज्यां धारी सावरकुंडलामां पण 1 થી 1.5 ઇંચ વરસાદ નોંધાવા પામ્યો છે। સાવરકુંડલાના જૂના સાવર શેઢાવદરમાં પણ વરસાદ નોંધાવા પામ્યો છે, તો ધારીના સરસિયા ગામની પદ્માવતી નદીમાં કે જ્યાં પૂર આવ્યું છે, વરસાદના કારણે જે માહોલ સર્જાયો છે, લોકો એક તરફ ખુશ છે કે ગરમીમાંથી રાહત મેળવી છે, અને અનેક એવા સ્થળો છે કે જ્યાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પણ ખાબક્યો છે, સાથે સાથે નદીમાં પૂર પણ આવ્યું છે। રાજ્યમાં આ વરસાદની શરૂઆત થઈ છે, જેમાં અમરેલી, સાવરકુંડલા આ તમામ એવા જિલ્લાઓ, ભાવનગર, તમામ જગ્યાએ વરસાદની શરૂઆત। તો વિગતો સાથે જોડાયા છે સંવાદદાતા વડોદરાથી કૃણાલ શર્મા। કૃણાલ, કેવા પ્રકારનો માહોલ છે વડોદરામાં, કારણ કે અનેક એવા વિસ્તારો કે જ્યાં હવે વરસાદની શરૂઆત? જેવી રીતે લગભગ 5:30 નો સમય હતો કે વડોદરામાં ભારે પવન સુસવાટા સાથે આવ્યો હતો, અને ત્યારબાદ અચાનક કાળા ડિબાંગ વાદળોએ સંસ્કારી નગરીને ભરડામાં લીધું હતું, અને ત્યારબાદ અચાનક જ લગભગ 1.5 કલાક થયો છે અને વડોદરામાં ધોધમાર વરસાદ પડ્યો છે, અને હાલમાં જે થોડી મિનિટો પહેલા વરસાદે હાલ વિરામ લીધો છે, પરંતુ જે પ્રી મોનસૂન કામગીરીની વાતો કરવામાં આવતી હતી સેવા સદન દ્વારા, પરંતુ હજુ પણ જે વડોદરામાં જે પાણી ભરાય છે ત્યાં હજુ પણ પાણી ભરાયા દેખાવા ભરાયા હતા, એટલે એવું કહી શકાય કે જે વર્ષોથી સમસ્યા વડોદરાની રહી છે। તો આજરોજથી જે પ્રમાણે વરસાદની શરૂઆત થઈ છે, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કે જ્યાં અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે, તો રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે વડોદરા, ભાવનગર, અમરેલી, બોટાદ સહિતના જિલ્લાઓમાં વરસાદનું આગમન થયું। વડોદરામાં વરસાદના પગલે ઘણા રાહદારીઓ અટવાયા, તો ભાવનગરમાં આધિલાઈ, ગણેશગઢ અને મેવાસ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે હાઈવે રોડ પર વાહનો અટવાયા। અમરેલીના ધારી ગીરકાંઠા વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો, તેમજ મોરબી જિલ્લાના ચેરાડવા અને કડિયાણા સહિતના આજુબાજુના ગામોમાં વરસાદ આવ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો બોટાદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। સતત ત્રીજા દિવસે પણ જોરદાર વરસાદ બોટાદમાં વરસ્યો। આ તરફ છોટાઉદેપુરમાં કે જ્યાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ, જેના કારણે વૃક્ષ ધરાશાયી થયું અને તેના જ કારણે રોડ પણ બંધ થયો। મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો, આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, તો ચરાડવા અને કડિયાણા તેમજ આજુબાજુના ગામોમાં વરસાદ આવ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। આ તરફ ખેડૂતો પણ ચિંતિત બન્યા આ કમાસની વરસાદને લઈને। ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો, ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો, આધિલાઈ, ગણેશગઢ અને મેવાસ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે હાઈવે રોડ પર અનેક વાહનો અટવાયા, વાહન ચાલકો આ ધોધમાર વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયા। ભાવનગરના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં વરસાદની શરૂઆત થઈ, કાળા ડિબાંગ વાદળો અને તેમાં પણ હાઈવે પર જે વાહન ચાલકો વાહન લઈને જઈ રહ્યા હતા, અંધાર પણ છવાતા અને સાથે જ મુશળધાર વરસાદ પડતા વાહન ચાલકો અટવાયા।
અમરેલીના કુકાવાવમાં વરસાદ પડ્યો. છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે થયેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ. આ વાવણી લાયક વરસાદ બાદ હવે કુકાવાવ પંથકમાં વાવણીની શરૂઆત થશે. તો અમરેલીમાં વરસાદ ખાબકતા હવે કુકાવાવ પંથકમાં કે જ્યાં ખેડૂતો દ્વારા વાવણીની શરૂઆત કરવામાં આવશે, ખેડૂતો આ વરસાદના કારણે હર્ષ ઘેલા બન્યા અને તેના જ કારણે હવે વાવણીની શરૂઆત પણ થશે. આ વાવણી લાયક વરસાદ પડ્યો. અમરેલી ધારીના ગીર પંથકમાં ભારે વરસાદ વરસ્યો. સાથે જ ગીર પંથકના ઠીકરિયા સહિતના ગામોમાં વરસાદને કારણે નતાળિયા નદીમાં પૂર આવ્યું. વરસાદના આગમનથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા. નદીમાં નવા નીર આવ્યા, જેના કારણે ખેડૂતો હવે નવા પાક માટે વાવણી કરશે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વરસાદનું આગમન થયું. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો ત્યારે પાકને નુકસાનને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો. અમરેલીમાં સતત વરસાદના કારણે વાલ પંથક કે જ્યાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ વરસ્યો. વહેલી સવારથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે અમરેલીના ચલાલા પંથકમાં અનેક સ્થળોએ મેઘરાજાએ એન્ટ્રી કરી. ચલાલા, ગોપાલગ્રામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો. આટલા દિવસથી કાળઝાળ ગરમી અને પછી બફારાથી અકળાયેલા લોકોને ગરમીમાંથી રાહત મળી. ગઈકાલે પણ ખાંભા, પીપળવા સહિતના વિસ્તારમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અમરેલીમાં છેલ્લા 3 દિવસથી આ વરસાદ નોંધાવા પામ્યો છે. અલગ અલગ પંથકમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. ગઈકાલે પણ ચાલાલા પંથક સહિત અનેક એવા વિસ્તારો કે જ્યાં વરસાદ નોંધાયો હતો. એક તરફ વરસાદ અને બીજી તરફ ભારે પવન એટલે કે ખેડૂતોની હાલત કફોડી જોવા મળી. ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ. અસહ્ય ગરમી અને બફારાથી વરસાદને કારણે લોકોએ રાહત અનુભવી. બોટાદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. સતત 3જા દિવસે પણ જોરદાર વરસાદ વરસ્યો. બોટાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો ઠસા, ઘોઘા, સામરડીમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો હતો. તો બોટાદમાં પણ સતત 3 દિવસથી વરસાદ જોવા મળી રહ્યો છે. નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે છેલ્લા 3 દિવસથી બોટાદના અલગ અલગ પંથકોમાં વરસાદ નોંધાવા પામ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી, ગાજવીજ અને ભારે પવન સાથે 3જા દિવસે પણ વરસાદ નોંધાયો. વડોદરામાં પણ વરસાદનું આગમન થયું. કાળા ડિબાંગ વાદળો સાથે વડોદરામાં વરસાદ પડ્યો. તો અચાનક વરસાદથી વડોદરામાં ઘણા રાહદારીઓ પણ અટવાયા. સાથે જ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો. વડોદરામાં સિઝનનો પહેલો વરસાદ વરસ્યો. વરસાદની શરૂઆત થતાં જ લોકોમાં ખુશી જોવા મળી. પરંતુ સાથે સાથે જે લોકો રાહદારીઓ વસ્તુ લેવા નીકળ્યા હતા, અવર જવર ચાલી રહી હતી, તે દરમિયાન આ અચાનક વરસાદ પડતા રાહદારીઓ પણ અટવાયા હતા. આ સાથે જ ગરમીમાંથી લોકોએ રાહત અનુભવી. વડોદરાના આ દ્રશ્યો સામે આવ્યા કે 5.5 કલાકના સુમારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો સર્જાયા અને ત્યારબાદ પવન સાથે વરસાદની શરૂઆત થઈ. આજથી જે પ્રમાણે અલગ અલગ વિસ્તારો કે જ્યાં વરસાદની શરૂઆત થઈ છે, રાજ્યમાં અનેક એવા જિલ્લાઓ કે જ્યાં વરસાદ ખાબક્યો છે, જેમાં વડોદરામાં પણ આજથી સિઝનનો પ્રથમ વરસાદ નોંધાયો, જેના કારણે લોકો પણ ખુશખુશાલ જોવા મળ્યા. તો અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા હતા. 1 કલાક જેટલો વરસાદ ચાલ્યો હતો, જેના કારણે પાણી ભરાયેલા. તો વડોદરાથી જોડાયા છે સંવાદદાતા કૃણાલ શર્મા. કૃણાલ, વડોદરામાં સિઝનનો પહેલો વરસાદ વરસ્યો છે, લોકોમાં કયા પ્રકારની ખુશી છે? બિલકુલ, જેવી રીતે લગભગ 1.5 કલાકનો આસપાસનો સમય થઈ ચૂક્યો છે, વડોદરામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. અને જેવી રીતે આ દ્રશ્યો છે કે પીક અવર્સ હતો, પીક અવર્સનો સમય હતો અને આ વરસાદ વરસ્યો હતો, તેના કારણે ક્યાંક રાહદારીઓ અટવાયા હતા. કેટલાક રાહદારીઓએ જે ઝાડના ઉથા અથવા તો
જે ફૂટપાથની આડે દુકાનોના શેડ હોય ત્યાં પોતે ત્યાં ઉભા રહી ગયા હતા અને હવે જયારે વરસાદ રોકાયો છે ત્યારે આપ નિહાળી શકો છો કે જે રાવપુરાનો રોડ છે કેટલો વ્યસ્ત દેખાઈ રહ્યો છે. હાલ જે રાહદારીઓ છે તે પોતાના જે ગંતવ્ય સ્થળે જઈ રહ્યા છે અને ખૂબ જ મહત્વની વાત છે કે લોકડાઉનનો જે સમય નક્કી કરવામાં આવ્યો છે કે જે દુકાન 7 વાગે બંધ કરી દેવી એટલે દુકાનો અને બજારો બંધ કરવાનો સમય થઈ ચૂક્યો છે. એટલે જે વડોદરાના જે રાજમાર્ગો ઉપર છે તેના પર જે રાહદારીઓ વધુમાં વધુ જોવા મળી રહ્યા છે. હવે 9 વાગ્યા પછી લગભગ જે લોકડાઉનનો અમલ કરફ્યુનો અમલ થશે, પરંતુ વરસાદે જેવી રીતે આગમન કર્યું છે, કોરોનાના જે 45 કેસ નોંધાયા છે ત્યારે એવું કહ્યું કહેવામાં આવી રહ્યું છે કે વરસાદમાં પણ ચોમાસામાં કોરોનાના કેસો વધશે, પરંતુ જે કોરોનાના કેસો વધશે તેની સામે જે પ્રી મોન્સૂન કામગીરીની વાતો હતી તેના વચ્ચે કોર્પોરેશને હવે કોવિડ સેન્ટર સહિત વડોદરાના પ્રી મોન્સૂન કામગીરી પર પણ કામગીરી કરવી પડશે. તદુપરાંત જે ફાયર વિભાગ છે તે પણ હાલ સજ્જ થઈ ચૂક્યું છે, પરંતુ વડોદરાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયા છે. એ તમામ જે વિસ્તારો છે કે જે વર્ષોની સમસ્યાઓ છે પાણી ભરાવાની, તે જગ્યાએ પણ આજે પ્રથમ વરસાદે ફરી એકવાર પાણી ભરાયા છે અને તેને લઈને ક્યાંક પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અને ગયા વર્ષે જેવી રીતે વડોદરાએ પૂરનો સામનો કર્યો હતો તે આ વખતે પૂરનો સામનો ન કરવો પડે તેવી આશા રાખીએ. પરંતુ સેવા સદન હાલ જેવી રીતે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરી રહી છે તે કેટલીક આગળ નક્કી નીવડે છે તે જોવાનું રહ્યું છે. બિલકુલ કૃણાલ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો વડોદરામાં આજથી સીઝનના પહેલા વરસાદની શરૂઆત થઈ છે. આગળ વાત કરીએ અમદાવાદની. અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. અમદાવાદમાં પણ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા છે. વાતાવરણ એકાએક પલટાયું છે અમદાવાદનું, જેમાં એસજી હાઈવે વિસ્તારમાં વરસાદનું આગમન પણ થયું છે. અમદાવાદમાં પણ સીઝનનો પહેલો વરસાદ ખાબક્યો, જેમાં ભારે પવન સાથે મેઘરાજાએ અમદાવાદમાં એન્ટ્રી કરી છે અને વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળી. એસજી હાઈવે કે જ્યાં વરસાદ નોંધાવા પામ્યો છે, અમદાવાદમાં પણ આ વાતાવરણમાં પલટો નોંધાવા પામ્યો છે. ત્યારે આજ મામલે વિગતો સાથે જોડાયા છે સંવાદદાતા રવિ ભાવસાર. રવિ, અમદાવાદમાં પણ આજથી વરસાદની શરૂઆત, કેવો માહોલ? હા બિલકુલથી ફાલ્ગુની, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ અમદાવાદ ખાતે વરસાદનું આગમન થઈ ગયું છે, જે અતિ ભારે પવન સાથે જે વરસાદનું આગમન થઈ ગયું છે. ક્યાંક ને ક્યાંક હવામાન ખાતાની જે આગાહી છે તે સાચી પડી હતી. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 4, 5 અને 6ના રોજ જે છે ભારેથી અતિ ભારે વરસાદ છે તે અમદાવાદ ખાતે પડી શકે તેવી શક્યતાઓ છે. તેને લઈને અત્યારે હાલ અમદાવાદને જો વાત કરવામાં આવે તો અમદાવાદના એસજી હાઈવે ખાતે અત્યારે હાલ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદના પશ્ચિમ વિસ્તાર સેટેલાઇટ શિવરનની જે ઇસ્કોન ચાર રસ્તા સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે હાલ મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને જે પ્રમાણેની જે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક અમદાવાદવાસીઓ માટે ઠંડકની લાગણી પ્રસરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ રવિ, પહેલો વરસાદ શરૂ થયો છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં, અત્યારે આપ કયા સ્થળે છો અને ત્યાંના દ્રશ્યો પણ બતાવશો? હા બિલકુલથી, જે પ્રમાણે અત્યારે હાલ હું દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે જે પ્રમાણે અત્યારે હાલ સમગ્ર અમદાવાદમાં જે વાદળછાયું વાતાવરણ બની ગયું છે, જે પ્રમાણે અમદાવાદના પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં આવેલા સેટેલાઇટ વસ્ત્રાપુર શિવરંજની એસજી હાઈવે સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે હાલ મુશળધાર ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અને જો પૂર્વની પણ વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વમાં જો વાત કરવામાં આવે તો નિકોલ નરોડા ઓઢવ સહિતના વિસ્તારો છે ત્યાં આગળ પણ વાતાવરણ વરસાદમય વાતાવરણ બની ગયું છે અને જે પ્રમાણે અત્યારે હાલ જે વરસાદમય વાતાવરણના કારણે જે ભારે પવનથી અતિ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો અમદાવાદવાસીઓ માટે પણ ક્યાંક ને ક્યાંક ગરમીમાં રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે. સાંજના સમયે જે પ્રમાણે ભારેથી અતિ ભારે પવન જે શરૂ થયો હતો અને તેને લઈને હાલ જે વરસાદમય વાતાવરણ અમદાવાદમાં બન્યું છે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકોને ગરમીમાં રાહત મળી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને અત્યારે હાલ જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી તે પણ સાચી નીવડી હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ રવિ, સીઝનનો કદાચ આ અમદાવાદનો પહેલો વરસાદ છે, લોકો ચોક્કસથી ખુશ છે, પરંતુ સાથે સાથે કેટલા સમયથી આ વરસાદ વરસી રહ્યો છે, કોઈ જગ્યાએ પાણી ભરાવાની એવી કોઈ સમસ્યા સામે આવી? હા બિલકુલથી, જો વાત કરવામાં આવે તો જે સિઝનનો પહેલો વરસાદ કહી શકાય કે અત્યારે હાલ જે પહેલો વરસાદ છે તે વરસી રહ્યો છે ભારેથી અતિ ભારે પવન સાથે અત્યારે હાલ અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. પરંતુ દર વર્ષે જેમ જે પ્રમાણે દર વર્ષે જે અમદાવાદમાં જે પાણી ભરાવાની સમસ્યા હોય છે તે થતી હોય છે અને આ વર્ષે પણ ક્યાંક ને ક્યાંક જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ભારેથી અતિ ભારે વરસાદ પડે તો ક્યાંક ને ક્યાંક ખુલ્લી પડી જાય તો નવાઈની વાત નહીં. પરંતુ અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ
જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તો અમદાવાદમાં કોઈ પણ વિસ્તારમાં અત્યારે હાલ પાણી ભરાયા હોય તેવા સમાચાર નથી, પરંતુ જો આજ પ્રમાણે વધુ વરસાદ પડી રહે તો ક્યાંક ને ક્યાંક જે દર સાલ જે પ્રમાણે જે વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે ત્યાં આગળ પાણી ભરાવાની સંભાવનાઓ રહેલી છે ફાલ્ગુની। जी रवि, आ पहला हवामान विभागे गुजरात में 15 जून थी वरसाद की आगाही करी थी, परंतु निसर्ग वावाजोड़ा ने पगले कदाच अमदावाद में वहला वरसाद की शुरुआत थी तेवुं कही शकाय। हाँ बिल्कुल, थी जे प्रमाणे निसर्ग वावाजोड़ानी असर क्या क्या गुजरात अने अमदावादमां पण थई होय तेवुं लागी रह्युं छे। जे प्रमाणे निसर्ग वावाजोड़ुं छे तेनी संकट तो टळी गई हती, परंतु जे वातावरणमां जे पलटो हतो ते पलटोने कारणे अमदावादमां पण वरसाद वरसी रह्यो छे। जे प्रमाणे हवामान विभाग द्वारा पण आगाही करवामां आवी हती के जे 14 અને 15 જૂન સુધી ક્યાંક ને ક્યાંક વરસાદ થાય તેવી શક્યતાઓ રહેલી છે, અને જે પ્રમાણે નિસર્ગ વાવાઝોડાની પણ એક અસર વાતાવરણમાં વરસી હોય તેવું લાગી રહ્યું છે। તેને લઈને પણ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ અમદાવાદ ખાતે જે વરસાદમય વાતાવરણ બન્યું છે, લોકોમાં ઠંડકની લાગણી પ્રસરી રહી છે અને ક્યાંક ને ક્યાંક લોકોને ગરમીમાંથી રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ, હવે ચોક્કસથી રાહત મળી હશે, કારણ કે છેલ્લા 3 થી 4 દિવસ એવા રહ્યા કે અમદાવાદ વાસીઓએ બફારાનો સામનો કરવો પડ્યો। બપોરે પણ એટલો જ બફારો જોવા મળ્યો અને રાત્રે પણ બફારાનો સામનો લોકોએ કરવો પડ્યો, એટલે અમદાવાદ વાસીઓ માટે ચોક્કસ કદાચ આ વરસાદ એક ખુશીના સમાચાર। બિલકુલ જી ફાલ્ગુની, જે પ્રમાણે વાત કરવામાં આવે તો છેલ્લા 3 થી 4 દિવસ અસહ્ય ગરમી પડી રહી હતી અને તેને લઈને ગરમીના ઉઘરાટ પણ જે પબ્લિક છે પબ્લિકમાં હતો, અને પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે છેલ્લા 3 દિવસથી અસહ્ય ગરમીના કારણે અમદાવાદવાસીઓ પણ ક્યાંક ને ક્યાંક ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા હોય તેવું લાગતું હતું, પરંતુ આજે જે પ્રમાણે વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો અને વરસાદમય વાતાવરણ બની ગયું હતું, જે પ્રમાણે પવનના જે વાયુ વેગે ફેલાયો હતો અને જે ધૂળની ડમરીઓ અમદાવાદ ખાતે ઉડી હતી તેને લઈને અમદાવાદવાસીઓમાં પણ ઠંડકની લાગણી પ્રસરી ગઈ હતી। જે પ્રમાણે અમદાવાદમાં હાલ વરસાદમય વાતાવરણ થઈ ગયું છે, લોકોને ઠંડકનો અહેસાસ થઈ ગયો છે અને લોકોમાં ક્યાંક ને ક્યાંક આ ઠંડકને લઈને ખુશીનો પણ માહોલ છે ફાલ્ગુની। જી રવિ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદમાં છેલ્લી 10 મિનિટથી વરસાદ વરસી રહ્યો છે, અલગ અલગ વિસ્તારો ઇસ્કોન, પકવાન, 4 રસ્તા, SG હાઈવે આ તમામ એવા વિસ્તારો કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને છેલ્લા 3 થી 4 દિવસનો એવો સમયગાળો કે જે અમદાવાદવાસીઓએ ગરમીનો સામનો કરવો પડ્યો, પરંતુ અત્યારના આ વરસાદથી લોકોએ ગરમીમાં રાહત તો અનુભવી, પરંતુ હવામાન વિભાગે જે આગાહી કરી હતી 15 જૂનની આસપાસ રાજ્યમાં ચોમાસુ બેસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી, પરંતુ સાથે સાથે નિસર્ગ વાવાઝોડાની અસર પણ ગુજરાતમાં જોવા મળી, જેના પગલે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો। મહેસાણાના વિજાપુર સહિત આજુબાજુના વિસ્તારમાં ભારેથી અતિભારે પવન ફૂંકાયો, વાતાવરણમાં પલટો આવતા ભારે પવનને લઈને ધૂળની ડમરીઓ ઉડી વાહન વ્યવહાર પણ ખોરવાયો। મહેસાણાના દ્રશ્યો સામે આવ્યા, ગુજરાતના અનેક એવા જિલ્લાઓ કે જ્યાં આજરોજ વરસાદ વરસ્યો, મહેસાણામાં વાતાવરણમાં પલટો આવ્યો, ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી જેના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, વાવાઝોડા સાથે વરસાદ પડતા ખેડબ્રહ્માના ઘણા વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ તો ઘણી જગ્યાએ વૃક્ષ પણ ધરાશાયી થયા। આ તરફ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો, ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી અને બાદમાં વરસાદ વરસ્યો, જોરદાર વરસાદને પગલે બજાર અને રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા। આ તરફ પાટણના રાધનપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો, ભારે પવન સાથે વરસાદનું આગમન થયું જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી તો ખેડૂતોમાં પાક નુકસાનીને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું। ગીર સોમનાથના ઉના શહેરમાં મેઘરાજાનું આગમન થયું, ઉના ગ્રામ્ય પંથક પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જ્યાં ગીર ગઢડા તાલુકાના પડા ગામે પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો, ભારે પવનથી વૃક્ષ ધરાશાયી થતા રોડ રસ્તા પણ બંધ થયા અને ઉમેજ ગામે ખેડૂત ખેતરમાં ઉગાડેલા કાંઠેલ, તલ તથા બાજરો પલળી જતા
ખેડૂતો પણ ચિંતિત બન્યા। बनासकांठा जिलाना वातावरण में पलटो आव्यो अने धूळनी डमरी साथे जोरदार पवन फूंकायो। धानेरा सहित अन्य विस्तार पण असर जोवा मळ्या। अचानक वातावरण में पलटो आवता खेडूतो पण चिंतित जोवा मळ्या। હવે વાત કરીએ કોંગ્રેસ તોડોનાથી સંક્રમિતની। લોકસભા હોય કે રાજ્યસભા, ચૂંટણી હોય અને તારીખો જાહેર થતાં જ જોડતોડની નીતિ ચરમસીમાએ પહોંચે છે। કોંગ્રેસના 7 ધારાસભ્યોના રાજીનામા બાદ વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું। મોરબી કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યું। પાટીદાર નેતા બ્રિજેશે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી। સાથે તેમણે કહ્યું, હું કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું, પરંતુ દેશવાસીઓની સેવાનું મારું કાર્ય ચાલુ રહેશે। આ કામ કોંગ્રેસમાં રહીને કરવું અશક્ય હતું। વિધાનસભા અધ્યક્ષે પણ બ્રિજેશ મેરજાના રાજીનામાની પુષ્ટિ કરી હતી। तो मोरबीना धारासभ्य ब्रिजेश मेरजाना राजीनामा ने लईने कांग्रेस द्वारा फटाकड़ा फोड़ीने विरोध करवामां आव्यो। ब्रिजेश मेरजानी विदाय प्रत्ये हाय हाय ना नारा लगावी कांग्रेस कार्यकरोए पोतानो रोष व्यक्त कर्यो। ललित कगथरानी आगेवानीमां कार्यकरो ए हदे रोषे भराया कि तेओए एकबीजाने मीठाई अने पेंडा पण खवडाव्या। पहला ब्रिजेश मेरजानी ऑफिसे केटलाक कार्यकरो पहोंच्या, परंतु ऑफिस बंद होवाथी तेमणे रोड उपर ज फटाकड़ा फोड़ी उजवणी करी। કોંગ્રેસે બે ઉમેદવાર પણ દિગ્ગજ ઉભા રાખ્યા છે, ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ। હવે આ બંને નેતામાંથી એકની હાર નિશ્ચિત છે, ત્યારે હવે ફરી એકવાર કોંગ્રેસ જૂથવાદના આધારે પોતાના ઉમેદવારને જીતાડવા માટે ખેંચતાણ શરૂ થશે। મોરબી કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના રાજીનામા બાદ મીડિયા સાથે વાતચીત કરતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે એક ભણેલા ગણેલા મારા પ્રિય ધારાસભ્યએ રાજીનામું આપ્યું। મારા ઘરે રાજીનામું આપવા આવ્યા ત્યારે મેં માસ્ક કઢાવીને મોં પણ જોયું અને ફરી એકવાર સહી પણ કરાવી। મીઠા બોલા ધારાસભ્ય મારી વિધાનસભામાંથી ઓછા થયા છે। ગઈકાલે રાત્રે એઓ આવ્યા મારા ઘરે, મારી રૂબરૂમાં રાજીનામું લઈને આવ્યા। એમને રાજી ખુશીની બાબતમાં પૃચ્છા કરી, કોઈ દબાણ નથી, કોઈ ધમકી, કોઈ લાલચ છે કેમ એની પૃચ્છા કરી, એમણે ના પાડી। કોઈ દબાણ નથી, કોઈ લાલચ નથી, ધમકી નથી, અને રાજી ખુશીથી આ રાજીનામું આપું છું એની ખાતરી કરી મારા પ્રિય ધારાસભ્ય હતા એ, મારી લાગણી એમના માટેની ખૂબ સારી હતી। કોઈને રાજીનામું આપતા રોકવાનો મારો અધિકાર નથી, મારી બંધારણીય ફરજ છે કે જ્યારે રાજી ખુશીથી રાજીનામું આપતા હોય તો પછી મારે એ રાજીનામું સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી। તમામ કાર્યકર્તાઓના ઘર અમારા સ્વખર્ચે સેનિટાઈઝ કર્યા છે। એ કાર્યકર્તાઓ જે ગ્રાઉન્ડ લેવલમાં 350 કાર્યકર્તા કામ કરતા હતા, એ પૈકીના 10 કાર્યકર્તાઓને કોરોના લગભગ પોઝિટિવ આવ્યો। ફેન ક્લબના નિજા હેઠળ ખૂબ સારું કામ કરી રહ્યા છે। કોંગ્રેસ ધારાસભ્યના રાજીનામા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અકળાયા। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરતા ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ભાજપ સરમુખત્યાર પાર્ટી છે, પ્રજાનો અવાજ દબાવવાની કોશિશ કરે છે। ભારતીય જનતા પાર્ટીના સરમુખત્યાર શાહીની નીતિ અને લોકોનો અવાજ દબાવવાની જે નીતિ છે એની સામે કોંગ્રેસમાં કોઈ વ્યક્તિ કાર્યકર તરીકે પણ જોડાય તો એને માનસિક તમામ તૈયારી હોય છે કે આ ભાજપ પ્રજા પર જે રીતે જોર જુલમ એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે, સરમુખત્યારશાહીનું શાસન કરે, તો ચોક્કસ વિરોધ પક્ષના ધારાસભ્ય ઉપર તો એથી પણ વધારે સામદામ દંડ ભેદની નીતિ અપનાવવાનો જ છે।
કોંગ્રેસમાં આજે અનેક લોકો છે જે ભાજપના સામ દામ દંડ ભેટની નીતિ સામે લડે છે. સરકાર સામે કયા આંદોલનો કરવા, લોકોના કયા પ્રશ્નોને ઉજાગર કરવા એ બાબતે વિસ્તૃત બે કલાક ચર્ચા થઈ અને એમાં બ્રિજેશભાઈ આ ચર્ચામાં પણ સામેલ હતા. એમણે ઊભા થઈને સૂચનો પણ કર્યા અને ત્યાર પછી રાતોરાત શું થયું અને રાજીનામું આપે એ હું માનું છું કે આ લોકશાહી માટે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. કેમ રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે જ આવા પ્રશ્નો ઊભા થાય, કેમ રાતોરાત જ નિર્ણયો થાય? એનાથી સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક એમના વ્યક્તિગત લાભ માટે એમણે પ્રજાના પક્ષ સાથે દ્રોહ કરતા હોય છે. આપણને સ્પષ્ટ દેખાય કે ક્યાંક સરકારમાં બેઠેલા લોકોએ મંત્રી પદની લાલચ આપી છે, કોકની પર કેસ કરીને બ્લેકમેલિંગ કર્યા છે અને કોઈને કરોડો રૂપિયામાં ખરીદ્યા છે. આ કિસ્સાઓમાં પણ આવી જ રીતે આ ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ઘણા બધા સક્ષમ કાર્યકરો પૈકી પાર્ટી તમને ટિકિટ આપે છે અને પાર્ટીનો સિમ્બોલ આપે છે અને એના જ કારણે લોકો તમને મત આપે છે. હું માનું છું કે આમાંથી કોઈ પણ નેતા હોય જે લોકો પક્ષાપક્ષી કરે છે, પક્ષ છોડીને જાય છે, એમને મારે કહેવું છે કે એકવાર પાર્ટીનો સિમ્બોલ બાજુ પર મૂકીને પ્રજા વચ્ચે જઈ બતાવો તો ખબર પડે કે વ્યક્તિગત તમારી કેટલી તાકાત હતી. એટલે આજે તાકાત છે પક્ષના સિમ્બોલની તાકાત છે. કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા બાદ પહેલીવાર જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું. તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસના આંતરિક વિખવાદ બહાર આવ્યા અને પોતાના પાપે જ કોંગ્રેસ પાર્ટી ડૂબી છે. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું, કટોકટી લાદવાનું કારણ શું હતું? જે પત્રકારોની વાતો, જે વાણી સ્વતંત્રતાની વાતો કોંગ્રેસ કરી રહી છે તેનો જવાબ આપે એ કટોકટી લાદીને દેશમાં લોકશાહીનું ખૂન કરવાનું પાપ એ કોણે કર્યું હતું? ગઈકાલની મીટિંગમાં કોંગ્રેસનો આંતરિક મામલો છે, પણ રાજ્યસભાની ચૂંટણી માટે તરખરાટ થાય, એમાં તોફાનો થાય, દેશના નેતાઓ બેઠા હોય, જયપુરમાં લઈ જવા પડે, બેંગ્લોર લઈ જવા પડે, ઓબ્ઝર્વરો લાવવા પડે, વારેવારે ધારાસભ્યોને પૂછવું પડે, આ બધામાં કઈ ભારતીય જનતા પાર્ટી નથી. માત્ર ને માત્ર તમારી હુંસાતુસીના કારણે એક નેતાને બચાવવા માટે પાર્ટી હંમેશા કોંગ્રેસે પોતાના ભારે ડૂબાડી છે. હું બીજું પણ આજના તકે આપના માધ્યમથી કોંગ્રેસને પૂછવા માંગુ છું. કોંગ્રેસના 7 ધારાસભ્યોના રાજીનામા બાદ બાજી પલટાઈ ગઈ છે. ભાજપ તો સરળતાથી 3 બેઠક જીતશે, પણ કોંગ્રેસનો 1 ઉમેદવાર હારશે. કોંગ્રેસે 2 ઉમેદવાર પર દિગ્ગજ નેતા ઉભા રાખ્યા છે, ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ. હવે આ બંને નેતામાંથી એકની હાર નિશ્ચિત છે, ત્યારે હવે ફરી એકવાર કોંગ્રેસ જૂથવાદના આધારે પોતાના નેતાને જીતાડવા પ્રયાસ કરશે. પરિણામે ભાજપ સેફ થઈ ગયું, પણ કોંગ્રેસમાં નેતાઓ વચ્ચેની આંતરિક લડાઈ થઈ શકે છે. ભાજપ જો 3 બેઠક જીતે તો કોંગ્રેસના 2 દિગ્ગજ નેતામાંથી એકને હારનો સામનો કરવો પડી શકે છે. ત્યારે હવે બંને ઉમેદવાર ભરતસિંહ અને શક્તિસિંહ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યોને મનાવવા પડે. એટલું જ નહીં, ધારાસભ્યો પણ 2 જૂથમાં વહેંચાઈ જાય તેવી શક્યતા. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીએ વધુ એક વખત કોંગ્રેસ પક્ષને નુકસાન પહોંચાડ્યું. 3 ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા હવે કોંગ્રેસ પાસે તેના 2 ઉમેદવારો ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલમાંથી કોને રાજ્યસભા માટે ચૂંટવા તે જ એકમાત્ર વિકલ્પ રહ્યો છે. તો ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો તૂટી રહ્યા છે, ત્યારે બાકી બચેલા કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવામાં લાગ્યા છે આગેવાનો. ધારાસભ્યોના અલગ અલગ ગ્રુપ બનાવી તેમને સાચવવાની જવાબદારી પક્ષના અલગ અલગ નેતાઓને સોંપવામાં આવી શકે તેમ છે. રાજ્યસભાની ચૂંટણીના મતદાનના દિવસે જ આ ધારાસભ્યોને સીધા મતદાન મથક પર લાવવા સુધી તૈયારીઓ ની જવાબદારી સોંપાઈ છે. હાલ હોટલ રિસોર્ટ ચાલુ ન હોવાથી ધારાસભ્યોને કોઈ ફાર્મ હાઉસ પર જ લઈ જવા તેમ પડે છે. આ ઉપરાંત એક સાથે 64 ધારાસભ્યો રાખી શકાય તેટલી સુવિધા એક સ્થળ પર ઉપલબ્ધ ન હોવાથી કોંગ્રેસના કેટલાક સન્નિષ્ઠ આગેવાનોની ટીમ બનાવી ગ્રુપ વાઇઝ સલામત સ્થળે રાખવાનો નિર્ણય વધુ સલામત છે.
તેવું લાગતા લગભગ 10 જેટલા ગ્રુપ બનાવીને 6-7 ધારાસભ્યોનું એક જૂથ બનાવી દેવાયું છે, જેની લીડરશીપ સિનિયર નેતાઓને સોંપવામાં આવી છે। કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા વચ્ચે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રતિક્રિયા આપતા કહ્યું, કોંગ્રેસનું આંતરિક જૂથવાદ જ તેને લઈને ડૂબશે। સાથે જ ભરત પંડ્યા ભાજપના જીતનું આશાવાદ પણ વ્યક્ત કર્યો। અમને વિશ્વાસ છે કે અમે 3 બેઠકો જીતીશું। કોંગ્રેસનું નિષ્ફળ નેતૃત્વ, કેન્ડિડેટ સિલેક્શનનો વિરોધ અને આંતરિક તીવ્ર જૂથબંધીને કારણે કોંગ્રેસ પોતાની મેળે તૂટી રહી છે। કોંગ્રેસ પોતાની વિચારધારા અને પોતાના નેતૃત્વની નિષ્ફળતા છુપાવવા માટે ભાજપ ઉપર જૂઠા આક્ષેપ કરે છે। કોંગ્રેસનું નેતૃત્વ દિશાવિહીન છે। કોંગ્રેસ પાસે જનસેવાની કોઈ નિયત નથી। દેશહિત અને જનહિત માટેની કોઈ પોલિસી એટલે કે નીતિ સામે કોંગ્રેસ નેગેટિવ છે। એટલે કોંગ્રેસ નેતૃત્વ, નીતિ અને નિયત એ અયોગ્ય છે। કોંગ્રેસનું વિખરાવવું, તૂટવું અને હારવું એ નિશ્ચિત છે। તો ગુજરાત નોનસ્ટોપમાં હાલ સમય એક નાનકડા બ્રેકનો, આગળના સમાચાર જોતા રહેજો અમારા સહયોગી કુંજ સાથે। નમસ્કાર। વેલકમ બેક। આગળ મહત્વના સમાચારો પર વાત કરીશું। રાજ્યમાં કોરોનાના કેસનો વિક્રમજનક આંક છે સામે આવ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 510 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે। સુરત મહાનગરમાં 67 પોઝિટિવ કેસ, જ્યારે વડોદરામાં 45 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે। ગુજરાતમાં 510 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે। રાજ્યમાં સૌથી વધુ કોરોનાના પોઝિટિવ આંક છે તે સામે આવ્યું છે। 510 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે અમદાવાદમાં 324 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે। સુરતમાં 67 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે વડોદરામાં પણ 45 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે। રાજ્યમાં 510 નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસનો આંક છે હવે 19,000 પાર પહોંચી ચૂક્યો છે। ચિંતાજનક સમાચાર રાજ્ય માટે, છેલ્લા 24 કલાક દરમિયાન નવા 510 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં પણ કેસની સંખ્યા સતત વધી રહી છે। છેલ્લા 24 કલાક દરમિયાન 324 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે। સુરતમાં 67 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે વડોદરામાં નવા 45 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે। રાજ્યમાં નવા 510 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસનો આંક છે 19,000 પાર પહોંચી ચૂક્યો છે। રાજ્ય માટે ચિંતાજનક સમાચાર, છેલ્લા 24 કલાક દરમિયાન આ વિક્રમજનક આંક છે તે સામે આવ્યું છે। નવા પોઝિટિવ કેસ જે નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં નવા 324 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, સુરતમાં નવા 67 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, વડોદરામાં 45 નવા કેસ છે તે સામે આવ્યા છે। છેલ્લા 24 કલાક દરમિયાન કુલ કેસનો આંક છે રાજ્યનો તે હવે 19,000 પાર પહોંચી ચૂક્યો છે, જ્યારે ગુજરાતમાં પ્રથમ વખત કોરોનાનો આંક 500 પાર આવ્યો છે અત્યાર સુધીનો આ વિક્રમજનક આંક ખૂબ જ ચિંતાજનક સમાચાર। છેલ્લા 24 કલાક દરમિયાન 35 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે જે નવા કેસનો આંક સામે આવ્યો છે ખૂબ જ ચિંતાજનક સમાચાર। આ સુરતમાં નવા 67 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા, કોરોનાના કેસ છે સતત વધતા જઈ રહ્યા છે અને પ્રથમ વખત કોરોનાનો આંક છે 500 પાર આવ્યો છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ આટલી માત્રામાં વિક્રમજનક આંક છે તે સામે આવ્યો છે। નવા 510 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 35 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે આજે વધુ 344 દર્દી ડિસ્ચાર્જ થયા છે, જ્યારે અમદાવાદમાં પણ કેસનો આંક 324 નોંધાયો છે, 324 નવા પોઝિટિવ કેસ છે તે સામે આવ્યા છે, જ્યારે રાજ્યમાં પ્રથમ વખત 500 વધુ કેસ નોંધાયા હોય તેવું પ્રથમ વખત બન્યું છે। કોરોનાના કેસ જે સતત વધતા જઈ રહ્યા છે, કુલ કેસનો આંક છે રાજ્યનો તે હવે 19,000 પાર પહોંચી ચૂક્યો છે। રાજ્યમાં આજે કુલ 35 લોકોના મૃત્યુ નિપજ્યા, જ્યારે અમદાવાદમાં નવા 324 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે સૌથી ચિંતાજનક સમાચાર, સૌથી વધુ પોઝિટિવ કેસ આજના દિવસ દરમિયાન નોંધાયા છે। આજ દિવસ સુધીમાં
સૌથી વધુ 510 નવા પોઝિટિવ કેસ, જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 35 લોકોના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે અમદાવાદમાં પણ નવા 324 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આજે 300થી વધુ દર્દીઓ છે જેમણે કોરોનાને માત આપી છે. આગળ વાત કરીએ અન્ય સમાચાર પર. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ અચાનક જ રાજીનામું ધરી દેતા સ્થાનિક નેતાઓ શબ્દ બની ગયા. આથી કપરાડા કોંગ્રેસે આપાતકાલીન બેઠક બોલાવી. મીટિંગમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત માજી સાંસદ કિશન પટેલ પણ ઉપસ્થિત રહ્યા. જીતુ ચૌધરીના રાજીનામા બાદ જિલ્લામાંથી કોંગ્રેસનો વ્હાઈટ વોશ થઈ ગયો છે. આ સાથે જ રાજ્ય સ્તરે ક્યાં કોંગ્રેસનો એક ઉમેદવાર નથી બચ્યો, જેથી વલસાડ જિલ્લો કોંગ્રેસ મુક્ત બની ગયો છે. કપરાડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરીએ ગઈકાલે રાજીનામું આપ્યા બાદ આજે પ્રદેશ નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા. કહ્યું કે લોકસભાની ચૂંટણી વખતે વલસાડ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કિશન પટેલે મને હરાવવાના પ્રયાસ કર્યા હતા. આ અંગે મેં પ્રદેશ નેતૃત્વમાં જાણ કર્યાના એક વર્ષ સુધી કોઈ પગલા ન લેવાતા મેં રાજીનામું આપ્યું. લોકસભાની ચૂંટણીની અંદર મારા વલસાડના કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ અરણ્યભાઈ કિશનભાઈ લોકસભાની અંદર એમણે પાર્ટીના વિરોધમાં કામ કર્યું અને મતદાનના દિવસે પ્રેસ નોટ આપીને એમણે અમારો સમાજ નારાજ છે તેવી એક પ્રેસ નોટ આપીને સમગ્ર મત વિસ્તારને અંદર એક રોંગ મેસેજ, એક ખોટો મેસેજ ફરતો કરીને એમણે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે. તેના ખાતર મેં આદરણીય પ્રમુખશ્રી, આદરણીય ત્યારના અધ્યક્ષ રાહુલ ગાંધીજી એમને અને અમારા આદરણીય પ્રભારી રાજીવ સાટવજીને પણ લેટર અને ઇમેલથી મોકલેલો હતો, પણ એક વર્ષ થવા છતાં એનો કોઈ પણ નિર્ણય લીધેલ નથી. એના કારણે મેં મારું રાજીનામું આપેલું છે. તો રાજ્યસભાની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. દરેક ચૂંટણીઓની જેમ આ વખતે પણ કોંગ્રેસના નેતાઓનો પક્ષ પલટો યથાવત છે. ગઈકાલે જીતુ ચૌધરી અને અક્ષય પટેલે આપેલા રાજીનામા બાદ આજે મોરબી કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મિર્જાએ રાજીનામું ધરી દીધું. 3-3 ધારાસભ્યોના રાજીનામા બાદ હવે કોંગ્રેસ માટે જીત મેળવવી મુશ્કેલ બની ગઈ છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મિર્જાના રાજીનામા મુદ્દે ટંકારાના ધારાસભ્ય લલિત કગધરાએ પ્રતિક્રિયા આપી જણાવ્યું કે ભાજપે ધારાસભ્યનું ખરીદ વેચાણ સંઘ બનાવ્યું છે. થયા પછી પાર્ટીને દગો દઈને જતું રહેવું અને પ્રજાને દગો દેવું કે જે કાર્યકરો તમારા માટે રાજનીતિ કરી હોય એ તો ધારાસભ્ય બનવાના નહોતા, તમને ધારાસભ્ય બનાવવા માટે રાજનીતિ એમ કરી હોય, બધા જ કાર્યકરોને હૃદયને ઠેસ પહોંચાડીને એમને દગો દઈને ચાલુ ધારાસભ્ય પદમાં રાજીનામું દઈ દેવું એ કોઈ નાની વાત નથી. એ પ્રજાનો દ્રોહ છે, કાર્યકરોનો દ્રોહ છે, પાર્ટીનો દ્રોહ છે અને દ્રોહ કરનાર લોકોને પાર્ટીના કાર્યકરો સમય આવે એને ભાન કરાવે છે. આગળ વાત કરીશું. અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. છેલ્લી 30 મિનિટમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમદાવાદના અનેક વિસ્તાર છે જ્યાં ભારે પવન ફૂંકાયો. છેલ્લા 30 મિનિટથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર અમદાવાદમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એસજી હાઈવે સહિત પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી જે ભારે ઉકળાટ ભર્યું વાતાવરણ બન્યું હતું, જે વરસાદની રાહ જોવાઈ રહી હતી, આખરે વીજળીના કડાકા સાથે મેઘમહેર થઈ છે. અમદાવાદમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 30 મિનિટથી અમદાવાદના પશ્ચિમ વિસ્તાર, એસજી હાઈવે સહિત ગોતા, નારણપુરા સહિત સેટેલાઇટ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે પવન ફૂંકાયા બાદ વરસાદનું આગમન થયું. એસજી હાઈવે સહિત પશ્ચિમ વિસ્તારમાં હાલ વરસાદી માહોલ, એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો છવાયા, વીજળીના કડાકા સાથે મેઘ સવારી આવી પહોંચી છે. આખરે અમદાવાદ માટીઓ માટે આ રાહતના સમાચાર. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદીઓ ગરમીમાં સેકાઈ રહ્યા હતા, લોકડાઉનની પરિસ્થિતિ હતી, જ્યારે વરસાદનું આગમન થતા લોકોમાં એક ખુશી ભર્યો માહોલ છે. એસજી હાઈવે સહિત અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર છે, વીજળીના કડાકા સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઝડપી પવન ફૂંકાયો, વીજળીના કડાકા સાથે
मेघ सवारी आवी पहुंची छे। अमदावाद माटे खूब ज राहतना समाचार। आ छेला केटलाय समयथी जे ઉકળાટ ભર્યું વાતાવરણ હતું, લોકો સેકાર્યા હતા, ક્યાંક લોકડાઉન ની પરિસ્થિતિ વચ્ચે હવે ક્યાંક વરસાદી માહોલ છે તે હવે છવાયું છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને મેઘ સવારી આવી પહોંચી છે। વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અમદાવાદ માટે। અમદાવાદીઓએ ક્યાંક હવે રાહતનો શ્વાસ લીધો છે। સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। છેલ્લી 30 મિનિટથી અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર ધારમપુરા ગોતા સેટેલાઇટ થલતેજ સહિતના જે વિસ્તારો છે એસજી હાઈવે પર હાલ ભારે વરસાદ પડી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે। છેલ્લા ઘણા સમયથી ક્યાંક અમદાવાદમાં ઉકળાટ ભર્યું વાતાવરણ હતું। રાજ્યના અનેક પંથકોમાં મેઘ સવારી આવી પહોંચી અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા હતા, જ્યારે અમદાવાદમાં છેલ્લી 30 મિનિટથી વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કેતન જોશી પાસેથી। કેતન, છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ જે આતુરતાથી ક્યાંક રાહ જોઈ રહ્યા હતા, ગરમીમાં સેકા રહ્યા હતા, આખરે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છેલ્લા 30 મિનિટથી અમદાવાદમાં વરસાદી માહોલ। જી કુંજ, છેલ્લા અડધો કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે અને અમદાવાદમાં જે બફારો થઈ રહ્યો હતો, છેલ્લા ઘણા દિવસથી ઉકળાટનો સામનો કરી રહી હતી જનતા, તેને આખરે અત્યારે હાલ મુક્તિ મળી છે અને છેલ્લા અડધો કલાકથી પણ વધારે સમયથી મેઘરાજાની એન્ટ્રી અમદાવાદ ખાતે થઈ ચૂકી છે। શરૂઆતમાં ગાંધીનગર ખાતે સૌથી વધારે ધૂળની ડમરીઓ અને વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો, વંટોળ સર્જાયો હતો અને તે જ પ્રમાણે અમદાવાદના એસટી હાઈવે વિસ્તારમાં પણ આ જ પ્રકારનો માહોલ સર્જાયો હતો અને ત્યારબાદ થોડી જ ક્ષણો બાદ અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદીઓને અત્યારે હાલ ગરમીમાંથી રાહત મળી છે। જી જે કેતન, આભાર જાણકારી આપવા બદલ। અમદાવાદના વાતાવરણમાં જે પ્રકારે પલટો જોવા મળ્યો છે, વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રવિ ભાવસાર છે તે અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, છેલ્લા કેટલાય સમયથી અમદાવાદીઓ જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ગરમીમાં સેકા રહ્યા હતા અને હવે આખરે અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે, હાલનું વાતાવરણ કયા પ્રકારે? બિલકુલ થી કુંજ, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ અમદાવાદમાં વરસાદમય વાતાવરણ છે અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદના સરખેજ, જુહાપુરા, વેજલપુર સેટેલાઇટ સહિત જે વાડજ, ચાંદોડિયા સેટેલાઇટ, વસ્ત્રાપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદમય વાતાવરણ છે। દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકાય છે કે અત્યારે હાલ ધોધમાર વરસાદ છે તે અત્યારે હાલ વરસી રહ્યો છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો અમદાવાદના વેજલપુર, સરખેજ, જુહાપુરા, વસ્ત્રાપુર, વાડજ, ચાંદોડિયા સહિતના જે વિસ્તારો છે, સાબરમતી સહિતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે હાલ ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને જો અમદાવાદના પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ વિસ્તાર એટલે કે નરોડા, નારોલ, નિકોલ, ઓઢવ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ પણ અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણે અમદાવાદવાસીઓને જે ગરમીમાંથી ક્યાંક ને ક્યાંક રાહત મળી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે પ્રમાણે છેલ્લા 3 દિવસથી જે પ્રમાણે અમદાવાદમાં સતત ગરમી વરસી રહી હતી અને તેને લઈને અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક ઉકળાટ અને ગરમીનો માહોલ હતો, જે પ્રમાણે અત્યારે આજે સાંજથી એટલે ભારે પવનથી, અતિ ભારે પવન અને કાળા ડિબાંગો સાથેના જે વરસાદ વરસી રહ્યો છે, અત્યારે હાલ જે પ્રમાણે અમદાવાદના જે સિંધુ ભવન ખાતે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકોમાં ઠંડકની લાગણી છે તે પ્રસરી રહી છે। જે પ્રમાણે અમદાવાદનું જો વાતાવરણની વાત કરવામાં આવે તો અમદાવાદનું વાતાવરણ ઠંડકમય થઈ રહ્યું છે અને જે પ્રમાણે જે અત્યારે હાલ વરસાદ છે તે વરસાદ જે વરસી રહ્યો છે તેને લઈને અમદાવાદમાં હજુ પણ છેલ્લા 2-3 કલાક સતત વરસાદ વરસી રહે તેવી શક્યતાઓ રહેલી છે। જે પ્રમાણે વરસાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદ ખાતે અત્યારે હાલ સમગ્ર અમદાવાદમાં વરસાદમય વાતાવરણ થઈ ગયું તેવું લાગી રહ્યું છે કુંજ। ખાસ કરીને જો વાત કરવામાં આવે, છેલ્લા કેટલાય સમયથી લોકડાઉનની પરિસ્થિતિ હતી અને હવે ત્યારબાદ આખરે અમદાવાદીઓ માટે આ ખુશીના સમાચાર કહી શકાય, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને જે પ્રકારના દ્રશ્યો પણ ક્યાંક સામે આવ્યા, રસ્તા પર ક્યાંક પાણી ભરાવાનું છે મહદંશે તે પણ શરૂ થઈ ગયું છે। બિલકુલ થી જે પ્રમાણે અત્યારે હાલ કુંજ વરસાદમય વાતાવરણ થઈ ગયું છે અને જે પ્રમાણે
વરસાદમાં જો પાણી ભરાવવાની વાત કરવામાં આવે તો દર વર્ષે અમદાવાદમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણી ભરાઈ જ જાય છે. અત્યારે હાલ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તો સતત 2-3 કલાક આ પ્રમાણે વરસાદ વરસે તો જે પ્રમાણે વરસાદ છે તે વરસાદના પાણી છે તે ભરાઈ જ જાય છે. અને અમદાવાદમાં પણ હાલની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ અમદાવાદમાં કોઈ વિસ્તારમાં પાણી ભરાયું નથી, પરંતુ જો સતત વરસાદ વરસે અને આ પ્રમાણેનો વરસાદ ચાલુ રહેશે તો અમદાવાદના જે પૂર્વ વિસ્તાર છે કે ત્યાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે ત્યાં આગળ પાણી ભરાઈ જશે. જી ચોક્કસથી. રવિ, હાલ અમદાવાદના કયા કયા વિસ્તાર છે, પશ્ચિમના કયા કયા વિસ્તારમાં હાલ વરસાદી માહોલ છે, ભારે વરસાદ પડી રહ્યો છે? કુંજ, અમદાવાદના જો પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આવેલા સેટેલાઇટ વસ્ત્રાપુર, વેજલપુર, જુવાપુરા, સરખેજ, ચાંદોડિયા, વાડજ, સાબરમતી સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે પવન સાથે જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને અત્યારે હાલ જે રોડ રસ્તા છે તે ખાલી થઈ ગયા છે. ઓફિસમાંથી છૂટવાનો અવર્સ હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વરસાદ ભારે અતિ ભારે વરસાદ પડ્યો તેને લઈને ક્યાંક લોકો છે તે અત્યારે હાલ પોતાની ઓફિસમાં જ રહેવાનું પસંદ કરે છે. જે પ્રમાણે અત્યારે હાલ વરસાદની ગતિની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ભારે પવનથી વરસાદ વરસી રહ્યો છે. લગભગ જે વરસાદ છે તે 2 કલાક સુધી ચાલે તેવી શક્યતાઓ છે. પરંતુ જે પ્રમાણે અમદાવાદ પૂર્વની પણ વાત કરવામાં આવે તો પૂર્વમાં જે નિકોલ, નરોડા, ઓઢવ અને બાપુનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ પણ અત્યારે હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને ત્યાં આગળ પણ વરસાદની તીવ્રતા વધે તેવી શક્યતાઓ ખૂબ દેખાઈ રહી છે. જે ચોક્કસ થી રવિ, આભાર જાણકારી આપવા બદલ. વધુ અપડેટ આપના પાસેથી મેળવતા રહીશું. હાલ અમદાવાદમાં જે વરસાદી માહોલ જામ્યું છે, લોકડાઉનની પરિસ્થિતિ હતી છેલ્લા કેટલાક દિવસોથી અને આખરે લોકડાઉન પૂર્ણ થયા બાદ અનલોક 1નો તબક્કો, લોકો ઓફિસથી ઘરે જવાનો આ સમય અને ફરી એકવાર અમદાવાદ ધબકતું હતું અને ફરી એકવાર અમદાવાદીઓ પાસે આ રાહતના સમાચાર. વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે હાલ અમદાવાદમાં. આગળ અન્ય સમાચારો પર નજર કરીએ. વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દર્દીની જમવાની પ્લેટમાં જીવાત નીકળતા હોસ્પિટલની બેદરકારી સામે આવી. ભાવિન પાટણવાડિયા અને તેમની પત્ની કોરોના ટેસ્ટ માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ થયા છે, પણ દાખલ થયાના પહેલા જ દિવસે પ્લેટમાં જીવાત નીકળતા તેમણે ફરિયાદ કરી. આરોગ્ય વિભાગ પણ યોગ્ય વર્તન ન કરતું હોવાનો આક્ષેપ દર્દીએ લગાવ્યો છે. જમવા માટે ચમચી સુધાની વ્યવસ્થા નથી, માટે હાથથી લઈ રહ્યો છો. આ જે તમે જોઈ રહ્યા છો આ જમવામાં જે કીડા નીકળતા હોય એ છે એ પ્રકારના કીડા છે. અહીંયા આગળ ચાર પગ જે કહેવાય, ચાર પગ એના જે પણ છે ને, અહીંયા આગળ જે કાળા કલરનું જે કથ્થઈ કલરનું જે આવે છે કીડો, જે ચોખામાં નીકળવાતો હોય છે તેવા પ્રકારનું આ કીડો છે ને, અહીંયા આગળ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. અહીંયા આગળ પાણી પણ 1 કલાક બાદ અમને મળે છે, જે જોઈ રહ્યા છો ચમચી પણ નથી, માટે હાથમાં લઈ લેવું પડે છે. આ કોરોનાની વૈશ્વિક જે મહામારી છે તેમાં પોતાના જીવને સુરક્ષિત રાખવાનો હોય ત્યારે આ જમવાની અંદર આવા પ્રકારના કીડા નીકળે છે. અને કોઈ પણ પ્રકારથી હું મારી વાઇફે દોઢ 1 કલાક પહોંચ્યો છે, 1 કલાક સુધી હજુ આ બીજું જમવાનું પણ નથી આવ્યું. તો અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેયર વિવાદમાં આવ્યા છે. કોરોનાના કેસ આવેલા છે એવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન નારણપુરાના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. તુલસી રૂપાના છોડના વિતરણનો કાર્યક્રમ મેયર બિજલ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વિડીયો કોન્ફરન્સથી ઉદઘાટન કર્યું હતું. માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હોવા છતાં મેયરે આ જ જગ્યાએ કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેતા અનેક સવાલ ઉઠ્યા. આગળ અન્ય સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 2,80,000 માલ વાહન ધારકોને રાહત મળશે. 2 મહિનાનો માલવાહન વેરો છે સરકાર નહીં લે. એપ્રિલ અને મે મહિનાનો માલવાહક વાહન વેરો છે તે માફ કરવામાં આવ્યું છે. માલવાહન ધારકોને 100 કરોડની રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારનો આ મોટો નિર્ણય, રાહતના સમાચાર. વધુ વિગતો મેળવીએ સમાચાર પરેશ પાસેથી. પરેશ, રાજ્યના માલવાહક વાહન વેરો છે સરકાર નહીં લે, માફ કરવામાં આવે છે, 100 કરોડની જે રાહત આપવામાં આવશે, શું છે વધુ વિગત? જી કુંજ, જેવી રીતે ગઈકાલે રાજ્ય સરકારે 14,000 કરોડનું જે આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું, ત્યારબાદ આજે રાજ્ય સરકારે વધુ એક મોટી રાહત આપી છે. આ રાહત મળી છે માલવાહક જે વાહન ધારકો છે તેને.
હવે રાહત કંઈક એવી છે કે રાજ્યના લગભગ 2,80,000 માલવાહક વાહન ધારકો છે તેમની પાસેથી જે દર મહિને લેવાનો હોય છે માલવાહક વાહન વેરો તે રાજ્ય સરકાર 2 મહિનાનો માલવાહક વાહન વેરો નહીં લે એટલે જે એપ્રિલ મહિનો અને મે મહિનો આ 2 મહિનાના માલવાહક વાહન વેરો રાજ્ય સરકારે નહીં લેવાની જાહેરાત કરી છે અને રાજ્ય સરકારના આ નિર્ણયથી અંદાજે રાજ્યના લગભગ 2,80,000 માલવાહક જે વાહન ધારકો છે તેને ફાયદો થશે અને જો આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ આ જો રાહતને તો અંદાજે લગભગ 100 કરોડની આ રાહત છે લોકડાઉનના કારણે તમામ જે વેપાર ધંધાઓ બંધ હતા તેવી રીતે જે માલવાહક વાહનો છે તે પણ બંધ હતા જેના કારણે જે આ વાહન ધારકો છે તેમને ઘણી બધી મુશ્કેલીઓ થતી હતી અને દર મહિને જે વેરો ભરવાનો હોય એ પણ તેમના માથે આવી પડ્યો હતો પરંતુ સરકારે તેમને રાહત આપતા આ જે વાહન વેરો જે છે માલવાહક વાહન વેરો તે નહીં લેવાની જે એક રીતે જાહેરાત કરી અને અંદાજે 2,80,000 જેટલા માલવાહક વાહન ધારકો છે એને મોટી રાહત આપી છે અને આ રાહતથી તેમને પણ જે આત્મનિર્ભર બનવાની એક રીતે કહી શકાય કે એમાં રાહત થશે અને જે બોજો મોટો હતો કે ભાઈ આવક કોઈ નથી પરંતુ જે વેરો ભરવાનો છે ચિંતા આ લોકોની હતી તો એ ચિંતા હવે તેમની દૂર થઈ ગઈ છે અને રાજ્ય સરકારના આ નિર્ણયથી વધુ પણ વધુ કેટલાક લોકોને મોટી રાહત થઈ છે કુંજુ પરેશ આભાર જાણકારી આપવા બદલ માલવાહન ધારકોને 100 કરોડની રાહત આપી છે રાજ્ય સરકારે રાજ્ય સરકારનો ખૂબ જ મહત્વનો નિર્ણય સમગ્ર દેશમાં અનલોક વનના સમયગાળામાં ધાર્મિક સ્થળો રેસ્ટોરન્ટ અને શોપિંગ મોલ ઓફિસ ખોલવા માટે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરાઈ જેમાં સરકારે જણાવ્યું હતું કે 6 ફૂટના સોશિયલ ડિસ્ટન્સિંગનું દરેક સ્થળ પર પાલન કરવાનું રહેશે આ ઉપરાંત મંદિરોમાં પ્રસાદ ભજન મંડળી ચર્ચમાં ક્વાયર અને હોલી વોટરનો છંટકાવ પર પ્રતિબંધ લગાવાયો છે 8 જૂનથી ધાર્મિક સ્થળો નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ખુલશે ત્યારે પ્રવેશ દ્વાર પર સેનિટાઈઝર થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત કરાયું છે સાથે જ ફેસ માસ્ક પહેરેલી વ્યક્તિને જ પ્રવેશ અપાશે આગળ વાત કરીશું કોંગ્રેસના ધારાસભ્ય તૂટવાને મામલે મહત્વના સમાચાર કોંગ્રેસના ધારાસભ્યો તૂટી રહ્યા છે જે રાજીનામા પડી રહ્યા છે ત્યારે હવે સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાજકોટ ખાતે લાવવામાં આવશે નીલ સિટી રિસોર્ટ પર સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવશે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુનું છે નીલ સિટી રિસોર્ટ જ્યારે રાત સુધીમાં તમામ ધારાસભ્યો છે તે નીલ સિટી રિસોર્ટ પહોંચશે મહત્વના સમાચાર કોંગ્રેસના ધારાસભ્યોના જે રાજીનામા પડી રહ્યા છે વધુ વિગતો મેળવે સંવાદદાતા ધ્રુવ કુંડેલ પાસેથી ધ્રુવ સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાજકોટ ખાતે હવે લાવવામાં આવશે નીલ સિટી રિસોર્ટ ખાતે લાવવામાં આવશે શું છે આ મામલે વધુ અપડેટ જી કુંજ જે રીતે વાત કરવામાં આવે અત્યારે જે કહી શકાય કે અત્યારે કોંગ્રેસમાં અત્યારે ભંગાણની પરિસ્થિતિ સર્જાણી છે તો તેને જ લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ભયભીત છે અને જેટલા સૌરાષ્ટ્રના જેટલા ધારાસભ્યો છે તેને નીલ સિટી રિસોર્ટમાં રાખવામાં આવશે તે પ્રકારની હાલ અત્યારે અટકલો ચાલી રહી છે મહત્વની બાબત એ છે કે આ એ જ નીલ સિટી રિસોર્ટ છે જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુનું છે કહી શકાય કે હાલ અત્યારની પરિસ્થિતિ જોવા જાય તો અત્યારે નીલ સિટીમાં કોઈ એકેય ધારાસભ્ય હજી આવ્યા નથી પણ રાતના 10 થી 11 વાગ્યા સુધીમાં તમામે તમામ ધારાસભ્યો આવશે તે પ્રકારની અત્યારે હાલ અટકલો ચાલી રહી છે હવે મહત્વનું રહેશે કે આગામી સમયમાં કેટલા કેટલા ધારાસભ્યો હિલ સિટી રિસોર્ટમાં રોકાય છે અને ખાસ જો વાત કરીએ તો આજે ભાંગતોડની અત્યારે રાજનીતિ ચાલી રહી છે તેને લઈને અત્યારે કોંગ્રેસ બેકફૂટ ઉપર આવી છે પણ તેના કારણે અત્યારે જે પૂર્વ જે ધારાસભ્ય છે ઇન્દ્રનીલ રાજગુરુ તે અત્યારે સંકટ મોચક તરીકે સામે આવ્યા છે અને નીલ સિટી રિસોર્ટમાં જે સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાખશે જી ચોક્કસથી ધ્રુવ ખાસ કરીને વાત કરવામાં આવે આ પહેલા ક્યાંક ચૂંટણી કેન્સલ થઈ હતી તે પહેલા જયપુર અને હવે ત્યારબાદ ક્યાંક સૌરાષ્ટ્ર હાલ કયા કયા ધારાસભ્યો છે નામની અટકળો છે તે સામે આવી રહી છે કેટલા ધારાસભ્યોને આ રિસોર્ટમાં ખસેડવામાં આવશે શું કોઈ વિગતો આવી છે સામે જી અત્યારે હાલ પૂરતી કોઈ પણ પ્રકારની વિગતો આવી નથી કેટલા ધારાસભ્યો આવશે અને શેમાં આવશે બસની અટકળો લાગે છે કે પછી કારમાં આવશે તેમ કયા વાહનમાં આવે છે એ પ્રકારની પણ અટકળો અત્યારે નથી પણ એ પ્રકારની એ અટકળો ચાલી રહી છે કે 10 થી 11 વાગ્યાના ગાળામાં જે ધારાસભ્યો છે તે આવશે અને કહી શકાય કે સૌરાષ્ટ્રના જેટલા કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે નીલ સિટી ખાતે રોકાશે અને ખાસ તો એક કહી શકાય કે અત્યારે કોંગ્રેસ અત્યારે પોતાના ધારાસભ્યોને બચાવવાનો પડી રહી છે કારણ કે જે રીતે દિવસે ને દિવસે જે કોંગ્રેસના ધારાસભ્યો તૂટતા જઈ રહ્યા છે તો તેના કારણે અત્યારે કોંગ્રેસ જે છે ચિંતિત છે અને એ જ ચિંતાની પરિસ્થિતિમાં
હાલ નીલ સિટી રિસોર્ટમાં ધારાસભ્યોને રાખવામાં આવશે. જી કુંજ જી ધ્રુવ, આભાર જાણકારી આપવા બદલ. તો કોંગ્રેસે હાલની જે ક્યાંક સ્થિતિ છે, છેલ્લા કેટલાક કલાકોમાં જ કહી શકાય ત્રણ ધારાસભ્યોના રાજીનામા પડી ચૂક્યા છે અને હવે ક્યાંક આગળના સમયમાં સ્થિતિ ન વળશે તેને લઈ તમામ ધારાસભ્યોની સુરક્ષાને લઈ હવે સૌરાષ્ટ્રના રિસોર્ટ છે ત્યાં ખસેડવામાં આવશે. આગળ મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગનું પરિપત્ર છે તે જાહેર થયું છે. મહત્વના સમાચાર, શિક્ષણ વિભાગનું પરિપત્ર ખાનગી તથા સરકારી શાળાઓ માટે આદેશ કર્યો છે. શાળાઓ પ્રવેશ પ્રક્રિયા 8મી જૂનથી શરૂ કરી શકશે. ધોરણ 1-9ની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કેતન જોશી પાસેથી. કેતન, શિક્ષણ વિભાગનું પરિપત્ર નવા પ્રવેશને લઈને જે મંજૂરી આપવામાં આવી છે, શું છે વિગતો? કુંજ, જે પ્રકારનો પરિપત્ર સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે 30મી જૂન સુધી કોઈ શાળાકીય કાર્ય સ્કૂલની અંદર નહીં કરવામાં આવે અને શિક્ષકોની હાજરી પણ પાંખી રાખવાની તેમને હિતાવહ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે કહેવામાં આવ્યું છે કે સમગ્ર જે પરિપત્ર છે તેમાં જે 13મી જૂન સુધી પાઠ્યપુસ્તકો પહોંચાડી દેવા વિદ્યાર્થીઓને, જે સરકારી શાળામાં વિનામૂલ્યે જે પાઠ્યપુસ્તકો મળતા હોય છે તેમને તુરંત જ પહોંચાડવા અને 1-9ની જે પ્રવેશ પ્રક્રિયા છે તે પણ શરૂ કરી શકાય છે સરકારી સ્કૂલોમાં, ખાસ કરીને તેનો આ પરિપત્ર લાગુ પડતો હોય છે. અને બીજી તરફ જે ખાનગી સ્કૂલો માટે જે આદેશ કરવામાં આવે છે કે હોમ લર્નિંગ સિસ્ટમ શરૂઆત કરી શકાય છે 8મી જૂનથી, એટલે ધીરે ધીરે શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેની આ મંજૂરી આપવામાં આવી છે. પરંતુ તે પહેલાં દરેકે દરેક સ્કૂલોએ એ ખાસ ધ્યાન રાખવું પડશે કે પોતાની જે સ્કૂલ છે તેમાં વધારે લોકો અત્યારે હાલ કે શિક્ષકો ભેગા ન થાય અને અત્યારે હાલ જે પ્રવેશ પ્રક્રિયા માટે જે નવી પ્રવેશ પ્રક્રિયા જે શરૂ થઈ રહી છે તેમાં જે લોકો આવી રહ્યા છે તેમના માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવે, સોશિયલ ડિસ્ટન્સિંગ કરવામાં આવે. આ ઉપરાંત સ્કૂલમાં જે અત્યારે હાલમાં જે વાલીઓ જે પ્રવેશ કરી રહ્યા છે તેઓ માટે પણ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સેનેટાઇઝ પણ કરવાની તકેદારી રાખવાનું કહેવામાં આવ્યું છે. જી તો આભાર જાણકારી આપવા બદલ. તો શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર ખાનગી અને સરકારી શાળાઓને આદેશ કર્યો છે. પ્રવેશની મંજૂરી છે તે 8મી જૂનથી શરૂ કરી શકાશે. શાળાઓ એમની પ્રવેશ પ્રક્રિયા છે તે શરૂ કરી શકશે. ધોરણ 1-9ની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. પાઠ્યપુસ્તકો 13 જૂન સુધી વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવશે. દરેક શાળાને હોમ લર્નિંગ એજ્યુકેશનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગનો આ પરિપત્ર ખાનગી અને સરકારી શાળાઓને જે આદેશ આપ્યો છે. અત્યારે ગુજરાત નોનસ્ટોપમાં બસ આટલું જ. મને આપશો રજા, આગળ આપ જોતા રહો સીધો સંવાદ સહયોગી જિજ્ઞાસા સાથે. નમસ્કાર.